सीएनजी ना भाव जोरदार विकास करे। आज सीएनजी ना भाव जोरदार विकास करे। साचू के नहीं? सीएनजी ना भाव विकास करे छे कि नहीं करता? हवे तमे विचार करजो कि जे लोको मर्सिडीज़ में परे छे अने सीएनजी ना भाव नी शू पड़ी होय। साहेब, जे व्यक्तिओ एने एने गरीबी नी क्या खबर होय? मित्रों, आज तकलीफ छे आ देश नी, अने एटले भगवाने ईश्वरे आपड़ा बद्दा माटे माननीय अरविंद केजरीवाल जी ने मोकल्या छे कि तमारी मारी बाड़कनु कंईक सारू करी शके। तमे विचार करो, दिल्ली में रिक्षा चालको अत्यारे जेटला पण छे ने पूछो तमे, एटले एम के कि मारो दीकरो आम आदमी पार्टी नी अरविंद केजरीवाल जी नी सरकार आवी, મારો દીકરો પણ મંત્રીનો દીકરો ભણે છે ને, અહીંયા ભણે છે, એનો મને ગર્વ છે સાહેબ। કોઈ લાયસન્સ રાજ નહીં યાર। એ સવાલ સમજાતો નથી કે તમે ગામનું ગામ વેચી મારો, તમે એરપોર્ટો વેચી મારો, તમે એલઆઈસી વેચી મારો, કોઈ લાયસન્સની જરૂર ન પડે। અને એક રિક્ષાવાળો ક્યાંકથી નીકળે એટલે કે ઊભો રહે, લાયસન્સ નથી। આ દુવિધામાંથી બહાર નીકળવું છે કે નથી નીકળવું? આ દુવિધામાંથી બહાર નીકળવું છે કે નથી નીકળવું? તમે મને વિચાર કરજો કે ભાજપે કેવી ગેમ કરી છે। જેટલા પણ સંગઠનો છે, એ સંગઠનોના આગેવાનો એના હોદેદારો છે, સાચું? સીએનજીના 2 રૂપિયા વધતા હતા ને હડતાળ થતી હતી, આ 7 વર્ષથી હડતાળ કેમ નથી થતી? પડી ખબર? તમે વિચાર કરજો, માત્ર થોડા વર્ષની અંદર 49 રૂપિયાથી અત્યારે કેટલા છે? 85 રૂપિયા। અચ્છા, પેલા આ લોકો શું કે ખબર છે? સીએનજી અપનાવો, સીએનજી અપનાવો, સસ્તું છે, સીએનજી લઈ લો। અને પછી પાછળથી સીએનજી વાળાને કહે કે હવે દબાવો। આવું થાય છે કે નથી થતું? આખા ગુજરાતને 27 વર્ષથી ભાજપ આ રીતે મામું બનાવે છે। એક દાખલો આપું તમને, એક કાકા છે ને, એ હરદ્વાર નાવા ગયા, એ નાવા ગયા, અહીંયા બચ્ચું કરીને હોશિયાર આવ્યો, ટેણીઓ, અરે કાકા કેમ છો? મામા હું તમારો ભાણેજ, ઓળખ્યું? પેલા તો ઉમરલાય કાકા હતા, એમણે કીધું કે ભાણેજ, અરે હું નાનો હતો તમારે ત્યાં આવતો તો, હું તમારો ભાણેજ બચ્ચું। શું કામ હતું? કે મારે નાવા જવું છે, આ કપડા ને, અરે મને આપી દો કપડા ને એકાદ સોનાની વીંટી ને બધું, મામો એટલે નાવા ગયા કાકા, અને આ બચ્ચું ભાણો એ બધું લઈને બેઠો, તમે તમારે આરામથી નાહી લો। મામા નાવા ગયા ને બચ્ચું તરત કાકા આવ્યા કે યાર બચ્ચું ક્યાં ગયા? બચ્ચું કોઈ મળ્યો? મારો ભાણેજ આતે તો પછી અહીંયા તો કોણ જવાબ આપે? 5 વર્ષ પછી પાછા કાકા અહીંયા નાવા જાય છે, ફરીથી બચ્ચું આવ્યો, અરે હું તમારો ભાણો બચ્ચું, ઓળખ્યો મામા? તમે ચિંતા ના કરો, આ કપડાં જે નાવું એ નાહી લો, તમે લાવો મને કપડાં છે, પૈસા છે, રૂપિયા છે, લાવી દો મને, આપી દો। ફરીથી એને આપી દીધું, પછી કાકા તો ઉંમર લાગે તો ભૂલી ગયા, ફરીથી બચ્ચું રફુ ચક્કર। 5 વર્ષે ભાજપ નામનું બચ્ચું આવે છે ચૂંટણીઓમાં, મામા બનાવી જાય। હવે આપણે જોવાનું છે શું કરવાનું છે। જો સીએનજીના ભાવ વધે છે, બેફામ પણે આપણે હેરાન પરેશાન કરવામાં આવે છે। હું કાલે એક જતો હતો એટલે રિક્ષા ચાલક હતું, હુડ લગાડેલું હતું, પાછું મને જોઈ ગયા, મને કહ્યું સુદાનભાઈ આ વખતે આમ આદમી એટલે આમ આમ છૂટક પૈસા ભેગા કરી રહ્યા હતા, એટલે મેં કાચમાંથી ગાડી ખોલીને મેં કીધું, મેં તું આ ફી ભરવાની વેત કરો છો ને? મને કે તેલના ડબ્બાનો વેત કરું છું સાહેબ। 50 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા ભેગા કરીને તેલના ડબ્બાનો જે વેત કરતું હોય
એને તમે એટલી કઠિનાઈ આપો છો. આમ આદમી પાર્ટી આવશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પહેલા આ બધા બુચ્છિયાઓની બૂચ મારી દેવામાં આવશે. તમને સ્વતંત્ર રીતે રિક્ષા ચલાવી શકો ઈમાનદારીથી સન્માનથી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આમ આદમીનો મંત્રી પણ એમ કે ને કે ધારાસભ્ય કે નેતા એમ કે હાલ ભાઈ લઈ લે મફતમાં, તો નહીં, આમ આદમીની સરકાર છે, અમારી સરકાર છે, ખોટું નહીં ચલાવવા દઉં. આ હકથી તમે કહી શકશો. બીજું, તમારા બાળક માટે પણ સારામાં સારી સ્કૂલ ડેવલપ કરીશું, સારામાં સારી. ત્રીજું, તમારા કોઈ પણ પરિવારમાં સાહેબ બીમાર પડે, એક લાખનો બિલ આવે છે કે 1 કરોડનો બિલ આવશે, આ સંપૂર્ણ આમ આદમી પાર્ટી ભોગશે, તમારે ભોગવવાની જરૂર નથી. હવે તમે વિચાર કરો, ઘણા ભાજપ પડા સંગઠન ઓટોવાળા એવું કહેતા હતા કે ભાજપ અમારે જોઈએ છે, તમારે કંઈક કરવું પડે કે ન કરવું પડે, એની દવા કરવી પડે કે ન કરવી પડે, કરવી પડે કે ન કરવી પડે, એને સંગઠનનો આગેવાન હોય ને એને કહેવા, એને આપણા ઓટોવાળા એવું કહેવાનું કે એને રહેવા દો, એને મલાઈ મળે છે એને રહેવા દો. પણ એક એક ઓટો ચાલક છે એ માત્ર ને માત્ર દિવસ રાત આમ આદમી પાર્ટીની પ્રચાર કરે પ્રસાર કરે, એ બહુ જરૂરી છે. આ જવાબદારી તમારી છે. જો કદાચ આમ આદમી પાર્ટીની સરકાર નહીં બને, હું ખુલ્લા દિલથી કહું છું, તો ઈશુદાન ગઢવી ને ગોપાલ ઇટાલિયાને ફરક નહીં પડે, માનની અરવિંદ કેજરીવાલજીને ફરક નહીં પડે, પણ તમારો દીકરો 5 વર્ષ પાછળ વયો જશે એ તમે ભૂલતા નહીં, એટલા માટે જરૂરી છે. ગરીબો માટે, વંચિતો માટે, શોષિતો માટે આમ આદમી પાર્ટીની જરૂર છે. આ લોકો અમારા ઉપર ખૂબ અત્યાચાર કરે છે. સવારથી ઉઠે અરવિંદ કેજરીવાલજીની ઓફિસમાં, મનીષ સિસોદિયાની ઓફિસમાં, કાં સીબીઆઈનો બેઠો હોય ને કાં ઈડીનો બેઠો હોય, આવ્યો ચા પીવા, બિન બોલાય મહેમાન, આ કરશે અમે લડી લેશું. અહીંયા તમે જુઓ, ગતરાજ રેડ પાડવાનું ચાલુ કર્યું, અનઓફિશિયલ રેડો, પેલા ચેક કરી આવે કઈક નીકળે છે. અરે કટ્ટર ઈમાનદાર છીએ, કોઈના બાપની તાકાત નથી અમારી જમીર ઉપર હાથ મૂકી શકે. અને યાદ રાખજો બુચ્છિયાઓ, તમે કરોડો રૂપિયા કેમ બનાવ્યા છે ને, એક એક ની ડાયરી છે અમારી પાસે, અનઓફિશિયલ રેડો. અને પોલીસ ને આગળ કરે, ઈ પોલીસ ને કે જ્યાં ગ્રેડ પે આપે નહીં, ડ્રગ્સ પોલીસ પકડે તો જસ પોતે લઈ લે, જોયો ડ્રગ્સ પકડ્યો એમ, અને ગ્રેડ પે તક નહીં, તમને જરૂર નથી. આ દોગલી નીતિ, ઈ પોલીસ ને આગળ કરીને રેડો કરાવે છે, એક નહીં 1000 રેડ કરાવજો. આમ આદમી પાર્ટીના સૈનિક છીએ, આમ આદમી પાર્ટીની સરકાર આવે ને એના માટે લડીશું ને મરીશું. પણ મિત્રો, તમારે આટલું બધું કરવાની જરૂર નથી, આ તો અમે ભોગવી લેશું. પણ સવારીમાં બેઠા હોય ધીરેકથી પાછળ કરીને એટલું તો કહી શકે ને કે આ વખતે આમ આદમીને મત આપજો, કરી શકો કે ન કરી શકો, કરી શકો કે ન કરી શકો. કેટલા લોકો એટલું કરશે, હાથ ઊંચો કરો એટલે મને વિશ્વાસ આવે કે બરોબર છે. વાહ, બસ આટલું તમે એટલા માટે કરજો. જો 2 મહિના છે, હવે કોઈ સરકાર કંઈ કરી નહીં શકે, કોઈ પણ તપાસ કરવી હોય ને તો મિનિમમ 6 મહિના જોઈએ, 6 મહિનામાં બદલાઈ નાખીશું શાસન, ચિંતા ન કરો, રાત દિવસ એક કરી લેશું. તમારા માટે જે કરવું પડે એ કરીશું સાહેબ, એક રેડ નહીં 1000 રેડ આવશે તો ભોગવી લેશું, ચિંતાનો વિષય નથી. અને અમારામાં તાકાત છે ને એટલે જ અમે રાજનીતિમાં આવ્યા છીએ, અને યુદ્ધના મેદાનમાં ઉતરીએ ને ત્યારે પૂરી તૈયારી સાથે ઉતર્યા છે. એટલે પણ તમારે જે તમારે, કારણ કે તમે ઢીલાસ ન કરતા, માત્ર 52 દિવસ છે, 52 દિવસમાં તમે ઢીલાસ ન કરતા, આજથી જ ઘરે જાઓ, પાડોશીમાં ઘણા તમને એવાય મળશે બુચ્છિયાઓ, નહીં નહીં હું તો ભાજપનો છું, કારણ કે મલાઈ મળતી હોય ને ભાજપમાં, જેટલા જેટલા છે ને એ 2 રીતે જશે, કાં ડરી નશે ને કાં મલાઈ મળતી હશે, દિલથી કોઈ છે નહીં. આ સાચી વાત કહું છું, સાચી વાત કહું છું. મારે ખાલી છેલ્લે એટલી જ મેં કીધું, રિક્વેસ્ટ કરવી છે કે તમે રોજ સવારથી સાંજ સુધી સવારીઓ લઈને જતા હો. આજે એસટી કર્મચારીઓ માટે અરવિંદજીએ કીધું,
અત્યારે સરકારી એસટી કર્મચારી છે, ન્યાય કંડક્ટર ટિકિટ આપીને એમ કહે છે કે આમ આદમીને મત આપજો મારા બાળક માટે. તો સાહેબ તમારે ઓટોવાળાની તો સરકાર છે, આમ આદમી પાર્ટી ઓટો અને ગરીબોની વંચિતોની છે, આ ઉદ્યોગપતિની સરકાર નથી. ઉદ્યોગપતિએ નક્કી કર્યું છે. હમણાં મેં સાંભળ્યું ઉદ્યોગપતિઓ કેટલાક ભાજપના નેતાઓ મળ્યા કે કરોડો રૂપિયા નાખો, સોશિયલ મીડિયા ઉપર નાખો, લોકોને 10-10 હજાર રૂપિયા એક મત ના આપો, પણ આમ આદમીની સરકાર બનવી ન જોઈએ. શું કામ? કે આ જમીનોની તપાસ કરશે ને તો બધું ભાંડું ફૂટશે. મારે આપને વિનંતી છે કે આ યુદ્ધમાં જ્યારે સેના ભગવાન રામની નીકળી પડી હોય ને પછી રાવણની ઓકાદ નથી કે જીતી શકે. અને આ રામની સેના જ એ પૂરી કરશે. તો આટલું કરજો, સવારીઓમાં ધ્યાન રાખજો, કોઈ ભ્રમિત થતા નહીં. જો ભ્રમિત કરશે, હજી અરવિંદ કેજરીવાલજી ઉપર આક્ષેપ કરશે, ગોપાલભાઈ ઉપર, મારા ઉપર, બધા ઉપર કરશે. કોઈએ ભ્રમિત થવાની જરૂર નથી. માત્ર ઝાડું, માત્ર સાવણો અને બુચસિયાઓને ઠેકાણે પાડવાનું. બોલો ભારત માતા કી.